રાજ્યમાં સૌપ્રથમવાર મેરિંગો સિમ્સ ખાતે દ્વિપક્ષીય ફેફસાના પ્રત્યારોપણ દર્દીની સફળ સર્જરી કરવામાં આવી છે। અહેમદ નામનો દર્દી ઓનલાઈન રિસર્ચ કરીને ભારત આવ્યો હતો, જેની સફળ સર્જરી કરવામાં આવી છે। દર્દીને 50 થી 60 લીટર ઓક્સિજનની જરૂર હતી, તેની હાલત ખૂબ જ ગંભીર હતી। આખરે રાજકોટમાં ઓર્ગન ડોનેટ થતાં દર્દીનું લંગ ટ્રાન્સપ્લાન્ટ સફળ બન્યું છે। દર્દીને 1.5 મહિના બાદ ડિસ્ચાર્જ કરાયા હતા। લંગ ટ્રાન્સપ્લાન્ટેશન અને એના માટે ખાસ એ થ્રુ કનેક્શન્સ અને થ્રુ ઓનલાઈન સર્ચ ઉપરથી એ લોકો આપણી પાસે ઇન્ડિયામાં આવ્યા અને આપણે સિમ્સમાં એડમિટ થયા। જ્યારે સિમ્સમાં એડમિટ થયા ત્યારે એમની રિક્વાયરમેન્ટ હતી, જે ઓક્સિજનની રિક્વાયરમેન્ટ, એ 10 લિટર્સ હતી અને ધીરે ધીરે 6 અઠવાડિયે 7 અઠવાડિયાની અંદર એની ઓક્સિજન રિક્વાયરમેન્ટ 50 થી 60 લિટર ઓક્સિજન સુધી બી પહોંચી ગઈ હતી। એટલે બેડમાં બી એ ખાલી પડખું ફરે તો બી એને ઓક્સિજન ઓછું થઈ જતું હતું, એવી કન્ડિશનમાં હતા। એટલે એવી કન્ડિશનમાં હી વોઝ ઓલમોસ્ટ ઓન ધ ડેથ બેડ અને એના માટે એક જ ઓપ્શન હતો કે વહેલામાં વહેલું લંગ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે અને વહેલામાં વહેલું ઓર્ગન મળે, એ ઇમ્પોર્ટન્ટ હતું।